ઓફ વડોદરા. વડોદરા શહેરમાં ચોમાસા બાદ પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે મકરપુરા પરડા ડેરી પાસે વધુ એક ભૂવો પડતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુમાં વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાનો સિલસિલો શરૂ થયો હતો, જે ચોમાસા બાદ પણ જાહેર માર્ગો પર ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહેતા વહેલી સવારે મકરપુરા રોડ બરોડા ડેરી પાસે મોટો ભૂવો પડ્યો હતો. વોર્ડ નંબર 17માં છેલ્લા ઘણા સમયથી ભૂવાઓ પડી રહ્યા છે. તેવામાં આજરોજ વહેલી સવારે બરોડા ડેરી રોડ ઓએનજીસી ગેટ પાસે વધુ એક ભૂવો પડ્યો હતો. વોર્ડ નંબર 17 એ એવો વિસ્તાર છે કે જે જનતાએ ભાજપના સત્તાધીશોને ખોબે ખોબે મત આપી જીતાડ્યા છે, અને એ જ સત્તાધીશો અને મહાનગરસેવા સદનની બેદરકારીને કારણે ઠેર ઠેર રોડ રસ્તા પર ભૂવા પડે છે અને મહાનગરસેવા સદન દ્વારા જનતાના ટેક્સના રૂપિયાનો વ્યય કરવામાં આવે છે. વડોદરા વોર્ડ નંબર 17ની અંદર મહાનગરપાલિકાની બેદરકારીના કારણે ઠેર ઠેર ભૂવા પડી રહ્યા છે. તમે જો છેલ્લા 2 મહિનાની અંદર વડોદરાના સૌથી વધારે જો ભૂવા પડ્યા હોય તો એ વોર્ડ નંબર 17ની અંદર છે. આ વોર્ડ નંબર 17 એક એવો એરિયા છે કે જ્યાં ભાજપને બહુમતીથી જનતા જીતાડે છે અને એ જ જનતાનો ભરોસો મહાનગરપાલિકાના સત્તાધીશો તોડી રહ્યા છે, એનું આ પરિણામ છે. તમે જો ઠેર ઠેર ભૂવા પડ્યા છે. અત્યારે બરોડા ડેરી પાસે આ ભૂવો પડેલો છે, ઓએનજીસી ગેટની બાજુમાં. આવા તો ભૂવા ઘણી જગ્યાએ પડેલા છે, ડીમાર્ટની બહાર પડેલા છે, એની અગાઉ પણ સેલ પેટ્રોલ પંપ પાસે પડેલા છે. લગભગ ઘણા ભૂવા અહીંયા પડી રહ્યા છે. એટલે કોર્પોરેશને ખરેખર આ બેદરકારી છે એમની, અને જનતાના જે રૂપિયાનો વ્યય કરી રહ્યા છે એમાં સુધાર એ કરવો જોઈએ. આ ખોટા જનતાને ભ્રમણ કરાવી રહ્યા છે અને ખોટો જનતાના પૈસાનો દુરુપયોગ કરી રહ્યા છે. ભ્રષ્ટાચારને માત્ર ભ્રષ્ટાચાર આખું વડોદરા ખડોદરા બનાવી દીધું છે. એટલે તમે જો આ ભૂવા પડી ગયા છે ઠેર ઠેર, એટલે આનો કોઈ યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. કામની ગુણવત્તા જળવાય એ પ્રકારના કામ કરવા જોઈએ. આ તમે કેવું કામ કરો છો કે થોડા થોડા સમયે ભૂવા પડી જાય, હજુ રોડ બન્યો નહીં ને તરત ભૂવો? એટલે મહાનગરપાલિકાના જે ઉચ્ચ અધિકારી છે એને આના ઉપર દેખરેખ રાખવી જોઈએ અને વ્યવસ્થિત આનું નિરીક્ષણ કરીને સારા રોડ બનાવવા જોઈએ.